નમસ્કાર બહેનો, હું કૃષ્ણા શુક્લ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. કોર્સ 7 માહિતી અને પ્રત્યાયન તકનીકી મારફત અધ્યયનનું સમૃદ્ધિકરણ, વિડીયો નંબર 23. લાસ્ટ વિડીયોની અંદર આપણે સ્વિચિંગ અને સ્નિપિંગ ટૂલનો પરિચય મેળવ્યો હતો, ત્યારે આજે આપણે સાઉન્ડ રેકોર્ડર અને વિન્ડોઝ મીડિયા પ્લેયરનો પરિચય મેળવીશું. તો સાઉન્ડ રેકોર્ડર એ સાઉન્ડને રેકોર્ડિંગ કરવા માટેનું સરળ અને સાદું સોફ્ટવેર છે, જેની મદદથી આપણે સાઉન્ડને રેકોર્ડ કરી અને વેવ ફાઇલના સ્વરૂપમાં સેવ કરી શકીએ છીએ. તો આ માટે તેનો પાથ જોઈએ તો બાજુમાં દર્શાવ્યા મુજબ સ્ટાર્ટમાં જવાનું, ત્યારબાદ તેમાંથી ઓન પ્રોગ્રામ પસંદ કરવાનું, ત્યારબાદ તેમાં એસેસરી લેવાનું અને એસેસરીમાંથી સાઉન્ડ રેકોર્ડ વિકલ્પ પસંદ કરવાનું, જેથી તમારી સામે એક ડાયલોગ બોક્સ આવશે. આ ડાયલોગ બોક્સની અંદર સ્ટાર્ટ રેકોર્ડિંગ એવું લખેલું જોવા મળે છે. આ સ્ટાર્ટ રેકોર્ડિંગ ઉપર ક્લિક કરવાથી ફાઇલ રેકોર્ડિંગ કરવાનું શરૂ થશે અને જ્યારે તમારી ઓડિયો ક્લિપ પૂરી થાય એટલે સ્ટોપ રેકોર્ડિંગ આપી દેવાનું, જેથી તમને તે પૂછશે કે તમારે ફાઇલને સેવ કરવી છે કે નહીં, તો તેના માટે એ ડાયલોગ બોક્સ આવશે અને આ ડાયલોગ બોક્સમાં તમારે મનપસંદ નામ આપી ફાઇલને સેવ કરી દેવાનું અને આ રીતે બનેલી ફાઇલનો આપણે બાદમાં જ્યારે પણ ઉપયોગ કરવો હોય ત્યારે કરી શકીએ છીએ. દાખલા તરીકે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં આપણે એને મૂકવી હોય તો આ ફાઇલને આપણે ત્યાં મૂકી શકીએ છીએ અને એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આવે છે વિન્ડોઝ મીડિયા પ્લેયર. તો કોઈ પણ મૂવીને જોવા માટે આ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ છે તે કરવામાં આવે છે. તેનો પાથ જોઈએ તો બાજુમાં દર્શાવ્યા મુજબ સ્ટાર્ટ ઉપર જવાનું, ત્યારબાદ તેમાંથી ઓલ પ્રોગ્રામ લેવાનું અને તેમાંથી વિન્ડોઝ મીડિયા પ્લેયર છે તે આપણે પસંદ કરવાનું. એટલે તમારી સામે એક ડાયલોગ બોક્સ જોવા મળશે. આ ડાયલોગ બોક્સની અંદર તે લાઇબ્રેરી અને કોમ્પ્યુટરની વિવિધ ડિસ્કના ઓપ્શન છે તમને જોવા મળશે, જેમાંથી જે લોકેશનની અંદર આપણી ફાઇલ પડેલી હોય તે ફાઇલને ઓપન કરી અને આપણે કોઈ મૂવી છે તે જોઈ શકીએ છીએ, કોઈ વિડીયો ક્લિપ છે તે આપણે જોઈ શકીએ છીએ. વસ્તુ અહીં કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો આપવામાં આવેલા છે, આપ બરાબર એનો અભ્યાસ કરો અને જો કંઈ ન સમજાય તો વોટ્સઅપ દ્વારા જાણ કરી શકો છો, જરૂર પડે કોલ પણ કરી શકો છો. આ સિવાય અહીંયા કેટલીક લિંક આપવામાં આવેલી છે, આ લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. જો આપને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો, કમેન્ટ આપો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો.